રામ રામ સીતારામ બધાય, કેમ છો બધા? આઈ હોપ કે બધા એકદમ મજામાં. સ્વાગત છે આપણે નવા વિડીયોમાં. વાગી ગયા અત્યારે 10:15, આપણે જવાનું થાય છે, મોડું જવાનું થાય. સપ્તાહમાં ક્યાં ગામ જાવું, જોતા રહેજો કન્ટિન્યુ, ખબર પડે જાય. સીતારામ બધાયને તો અમે જઈએ સપ્તાહમાં અટાણે. શિયાર 5 દિવસ થઈ ગયા, પણ અમારા તો પુગાણું નહીં, એટલે આજે વેરક આવી ગઈ, તો આજે જઈએ. આજ થોડોક ટાઈમ મળ્યો હતો, કંકોત્રી આવી હતી, તો પછી 8-8 દીધે આપણાથી ન પુગાય, પણ એકાદો દીધે આપણે જરાક ટાઈમ દેવા જવું પડે ને. આજ પછી ફાઇનલી નક્કી થઈ ગયું અમારે, જઈએ અમે કન્ટિન્યુ. ચાલો, ક્યાં ગામ છે સપ્તાહને, ક્યાં જઈએ છે એ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તમને આગળ જતા બતાવી દઉં. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફટાફટ નીકળીએ, મોડું થાય. અમારા માલદેભાઈને વાં છોકડીએ વાટ જોવે, એ આવી ગયા. તો ફાઇનલી આપણે તે ઘેરથી તો નીકળે ગયા, અટાણે ઊભા છે અમે બખરલા. અહીંયા નોર્મલ એવી બ્રેક કરી છે માલદેભાઈને, અમે ભેગા થઈ ગયા. માલદેભાઈ અહીં બેઠા અને અહીંયા ફીસુડો હાલે, રસ પીવો હોય તો રસ પીને પછી આગળ વધી આવે. અહીંથી કઈ બાજુ જવાનું છે એ અમારે જરાક જોવાનું છે. અહીંયા શીસુડો હાલે ને, રસ પીવો મળતો ભાઈ. હા, રસ હડકાનું ટાટા થાય, હડકાનું ટાટું થવું ભાઈ. ચાલો સરસ રસ પી ને પછી આગળ વધીએ. હવે ચાલો રસ ના ગ્લાસ સાંજે ખાલી કરીને. ચાલો રસ પીને થઈ ગયા છે કમ્પ્લીટ. હવે અમારે એક ભાઈ આવે છે, એને વાટ જોઈએ, એટલે પછી ભેગા નહીં કરીએ. અહીંથી એક મિનિટ રાહ જોઈએ. જો મલદે ભાઈ કે ભેગા ભેગા જાય, ટેન્શન. ફાઇનલી આપણે પહોંચી ગયા છે ભારવાડા. આપણે જ્યાં સપ્તાહમાં આવ્યા છે ભારવાડા છે બરડામાં. ચાલો હવે તો હવે એ તમને એ બતાવી હું, બાકી તો શાંતિ જાય છે. એ મોરે છે અને આપણે જડે ગઈ વાડી, આમ તો વાંધો ન આવ્યો. માલદેભાઈ નાગોભાઈ મોર જાય અહીંયા આ રીતના કંઈક ડોમ બાંધેલો છે. ચાલો હવે પછી કન્ટિન્યુ કરીએ આપણે. બીજું પુસ્તક છે એ પુટિયાઈમાનું છે. આ પુટિયાઈમાનું પુસ્તક છે એ કાલે ઘટ્યા હતા. સર્પદંશ થયો, તારામતીએ જોયું સર્પ કરડીને જાય છે અને રોહિતના પ્રાણ ગયા, લીલું કાચ શરીર બન્યું અને એવી મેઘલી રાતે કોણ આવે ન્યા, એને કોણ મદદ કરે? એ તો નોકર હતી, એ બગીચાને સાફ કરતી હતી, એકલી કાંધે ઉપાડી અને સ્મશાન સુધી લઈ આવે છે. અને એ સમયે સ્મશાનમાં પાછો પડકાર થયો, કોઈ અટુલી અયોધ્યાને પ્રેત પુકારે એ ડાકણું ના પડકાર, શમશાનમાં ડાકણું ના પડકાર, ભૂત હુકારે પ્રેત પુકારે કોઈ તારા દેનું આમ કરગઠિયા ભેગા કરી અને અગ્નિ ચેતાવે, અગ્નિ પ્રગટતો નથી, ઝરમર વરસાદ વરસે છે અને વીજળી થાય. હરિશ્ચંદ્રનું ધ્યાન તારામતી સામે ગયું. હરિશ્ચંદ્ર ઓળખી ગયા, કાં તો તારામતી છે, પણ કંઈ વાંધો નહીં. હે સતી, આ આપણે રસ્તો લીધો, ભરેલ પગલા એ નહીં વરે પાછા, પાટીરે થોડીને પંથ ઘણો દૂર છે. હરિશ્ચંદ્રએ કીધું, હે તારામતી, હવે જોજો પગલું પાછું ન ફરતા, આમાં આવા જ સ્ટેશન આવે, પાછું વારીને જુએ, હે દાણ દીધા વિના દાગ ન દેજો, એવો થયો પડકાર. આવો પડકાર થયો છતાંય તારામતી ડૈરા નહીં. 12 વાગ્યાનો સમય, સ્મશાન. વિચાર કરો, આ ભગવાનને કેવડી કસોટી. અને કહેવાનો મતલબ કે પછી હરિશ્ચંદ્ર, તારામતી અને રોહિતને પ્રભુએ સજીવન કર્યો અને
ભગવાને દર્શન આપ્યા. કહેવાનો મતલબ કે એમને ભગવાન મળતા નથી, ભગવાન મળવા એ હેલા નથી, હો હેલા એ ભગવાન ન મળે. અને જો હેલા એ મળતા હોય તો એને આપણે એમ કઈ લ્યો બે દાણા ફાકી ના. એ નથી મફતમાં એ જી મળતા એના મૂળ ચૂકવવા પડતા સંતને સંતપણા. ભરી બજારે કોઈ વેચાણા કોઈ તેલ કડામાં પડતા, ભરી બજારે કોઈ વેચાણામાં પડતા, દાન દેતા એના મનડા જરીએ નમુજાતા સંતને સંતપણા. સંતપણા એમને થોડા મળી જાય, બજારે વેચાવવું પડે અને બધું ભગવાનને અર્પણ કરવું પડે. રાત્રિનો સમય સંત મૂળદાસ ભજન કરતા હતા અને દીકરી કૂવો બોલવા આવી. સંતે કીધું, દીકરી હું કામ કૂવો બોલે છે? દીકરીએ જવાબ આપ્યો કે મારા પેટમાં કોઈનું પાપ છે અને એ પાપના બાપનું નામ હું આપી શકું એમ નથી, માટે હે સંત મને મરવા દો. ઝેરના ઘૂંટડા ઝીરવી જાણે અમૃત બીજાને પાય. બોલે, આ પાપના બાપનું જો નામ તને મળી જાય તો તું જીવતી રહી જા બેટા. જય હો ભગવાન રામનું પ્રાગટ્ય થાય છે. દેવતાઓ નિજ નિજને પોતાના ઘેર ગયા અને બાળક બની આવો, મારે તમને દૂધ પીવડાવવું છે, મારી ઈચ્છા છે. માતા પુની બોલી સોમતી ડોલી તજ હું તાત યરૂપા રાજા. માતા પુની બોલી સોમતી ડોલી તજ હું ચંદ્ર કી હે યોગ ધમે આનંદ ભય
છૂટશો સપ્તાહમાંથી હવે આપણે પરસાદી લેવા માટે આવી ગયા છે અને બધી પબ્લિક પરસાદી લેવા બેસી ગઈ છે. તો વાગી ગયો છે દોઢ અને ફાઇનલી આપણે પરસાદી લઈને કમ્પ્લીટ ફ્રી થઈ ગયા હે. અને શાંતિને એ પણ પરસાદી લેવા ગઈ ગયો, એ ફ્રી થઈ ગયો. અહીંયા સાંઈએ બેઠી ગયું ઘડીક હવા ખાધી ને હવે તો 3-4 વાગ્યા સુધીનો વિરામ છે, એટલે સપ્તાહ અટાણે તો વાંચવાના છે ને, ત્યાં સુધીનો વિરામ છે. તો શું છે કે હવે પછી આપણે સવારે વહેલા ઉઠ્યા હતા તો હવે આપણે ઘેર જવાની તૈયારી કરીએ, કારણ કે ત્યાં બાજુના ગામમાં સપ્તાહ ચાલુ છે, ત્યાંય આપણે નથી પૂગ્યા. તો ટાઈમ મળીએ તો 4-5 વાગે ઘૂમરો મારી હોઉં ને કાંઈથી હવે આપણે ફટાફટ નીકળીએ, એટલે હવે મોડું ના થાય. તડકો તો થઈ ગયો હવે, ફૂલ વાંધો નહીં આવે. સપ્તાહ બેઠી પીપરિયાના પડખે છે ને નજીક, એટલે નાય બધાય કંઈ કે આવો આવો, પણ આજે અમે પૂગ્યા ને. કાલે તો પૂર્ણાવતી છે, આજનો બે દિવસે. હા, ત્યાં તો હવે પૂરી થવું થયું છે. અહીંયા તો હજી 2 દિનો છે, પણ આપણે શું છે કે પછી ટાઈમ ન મળે. આજે રવિવાર હતો, મેં કીધું હાલો ચક્કર મારી આવીએ. ચાલો તો માલદીભાઈ તો નીકળી ગયા, રોડે સડી ગયા ને અમારે થાય મોડું. ફટાફટ દોઢ થઈ ગયો, 1 વાગે તો લગભગ પૂગી જાય. ઘડી ઘેર આરામ કરે ને પછી પાછું વિચારી સપ્તાહમાં જાઉં કે બીજું કંઈક કરવું એ. ચાલો અહીંથી નીકળીએ પહેલાં ફટાફટ. ફાઇનલી આપણી ઘેર પૂગી ગયા અને જબરજસ્ત મજા આવી. અને કઈ શાંતિ. હા, મજાય આવી. વેસમાં અમે ઘડીક આદિત્યાને, મારા મોટાપા દીકરી હે ને, તો ના ઘડીક ગાતા ખોટી થઈ. હા, કલાકક જે હું લગભગ આદિત્યાને ખોટી થઈ કા ના, કલાક એક બેઠા અમે ને બેઠા ને પછી ઘેર આવ્યા. હા, 4 વાગે આવ્યા ઘેર. એ પૂરો ખાધો, 1/2 કલાક થઈ ગઈ. અને ના અમે ખાઈ લીધા પછી શાંતિને બરકવા ગયો ને, તા બેન હતા એ બોલ્યા કે શાંતિબેન કે ભીમો ભાઈ બરકે, એટલે મને તો આમ લાઈક થઈ ગઈ કે આ મારું નામ ક્યાં આવડે. પણ ખરેખર ગર્વ કહેવાય કે પછી ભાગ્યા પછી શાંતિએ વાત કરી કે એ આપણા વિડીયા જોવે છે ને, આપણી ખબર પડી કે વિડીયાના માધ્યમથી જ આપણું નામ આવડે. મેં કીધું આ ઓળખે કે આપણે કંઈ સંબંધિતો છે ને, તો પછી શાંતિએ વાત કરી કે હા એ કે અમે ના પછી ખાઈ પીએ ને ઘડીક પવન ને જાડવે બેહીએ, તો જાડવે બધી અમે બેઠી હતી તો એ ખાટલે છોકરાને હુરા દેતી, તો એની છોકરી નાની હતી ને તે કહે કે આ બેન કે જો વિડીયા ઉતારે છે કે આપણે એના વિડીયા કાયમ જોઈએ ને કે હા. પછી શાંતિ પૂછ્યું ક્યાં ગામના, એટલે ગામનું નામ કીધું તું મોરાણા. હે, હા એ કે ગામનું નામ તો લીધું મોરાણાના બેન હતા. અને ખરેખર મજા આવે કે આપણે એટલું સાંભળે ને કે શાંતિબેન ને ભીમાભાઈ બરખે આવું કીધું, એટલે એ થયું કે ના ના આપણે યુટ્યુબ માધ્યમથી આપણે બે માણસ ઓળખીતા થયા એમ, બીજું તો બધું બરાબર છે. ચાલો તો વિડીયો લાંબો નહીં કરીએ ને સાથે જ આપણે આજના ટ્રાવેલિંગ વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું નવા વ્લોગમાં. જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરજો.